બનાસકાંઠાના ભાભરમાં સતત બે દિવસથી ધારદાર વરસાદ પડતા ધરતીપુત્રોમાં ખુશી જોવા મળી છે. ભાભરમાં છેલ્લા બે દિવસથી પડી રહેલા વરસાદના કારણે અનેક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા, તેમજ આજરોજ છેલ્લા બે દિવસમાં 270 મિલીમીટર વરસાદ ખાબક્યો હતો, જે દરમિયાન ખાડિયા વિસ્તારમાં એક મકાનની દિવાલ ધરાશાયી થઈ હતી. સદનસીબે જાનહાનિ ટળી હતી, તેમજ ખાડિયા વિસ્તારમાં નીચાણવાળા મકાનોમાં પાણી ભરાયા હતા. ભાભરના આઝાદ ચોક, લાઠી બજાર, વાવ રોડ, લાયન્સ હોસ્પિટલ રોડ, જૈન દેરાસર એટીએમ પાસે, શક્તિનગર સહિત અનેક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા, જેને લઈ કોંગ્રેસના પૂર્વ નગરપાલિકા સદસ્ય હુકમસિંહ પાલિકાના સત્તાધીશો ઉપર આક્ષેપ કર્યા હતા. સત્તાધીશોની અણઆવડતના કારણે ભાભરની જનતા હેરાન થઈ રહી હોવાના આક્ષેપો પણ કર્યા હતા. ભાભર શહેરમાં 5 વર્ષથી નગરપાલિકામાં ભારતીય જનતા પાર્ટીની બોરી છે, પ્રમુખ અને ઉપપ્રમુખની બેદરકારીના કારણે આ પરિસ્થિતિ થાય છે. એવી મારી વિનંતી છે કે આ તાત્કાલિક પાણીનો નિકાલ કરવો જોઈએ. શા કારણે પાણીનો નિકાલ નહીં થતો? પાણીનો આ બેદરકારી અને પાછો માજી પ્રમુખનો વિસ્તાર છે, અધ્યક્ષનો વિસ્તાર છે, તો આવી પરિસ્થિતિ છે તો બીજા વિસ્તારનું શું? મકાનની અંદર પાણી છે ફૂલ ભરેલો, અને આજની તારીખમાં અમે બહાર બેઠા છો અને બધો ઘર સામાન બધો ડકાઈ ગયો છે, પણ હજી સુધી કોઈ અત્યાર સુધી ટાંકો આવ્યો નથી, કે જેથી કરીને ટાંકો આવે એવી અમે અપેક્ષા કરીએ અને આશા રાખીએ છીએ. દિવાલ ક્યારે પડી? હે, દિવાલ કાલે 4:30-5 ના ગાળામાં. ભાભરમાં છેલ્લા બે દિવસથી ભારે વરસાદ પડી રહ્યો છે, પાણી ભરાઈ ગયું છે કાડિયામાં અને આજુબાજુના વિસ્તારોમાં, અને આજે ખૂબ વરસાદ પડ્યો 7 વાગ્યા પછી, અને ઘેમ પર પાણી ભરાઈ ગયું છે ઘરોમાં, અને એક મકાન બી પડી ગયું છે ખાડિયા વિસ્તારમાં, અને ત્યાં રસ્તામાં નીકળાય એવું છે નહીં, કેળહામાં પાણી છે. આજે પણ લગભગ સવારમાં 2 કલાક જેવો વરસાદ હતા. નીચાણવાળા ભાગોની અંદર પુષ્કળ પાણી ભરાઈ ગયું. લોકોને ખૂબ જ આ બાબતે પાણી ભરાવાથી સમસ્યાઓ નડી છે. લોકો ખૂબ જ ત્રાહિયામ પોકારી ગયા છે. પાણીની નિકાલની વ્યવસ્થા જણાતી નથી. ધીમે ધીમે પાણી ઓસરી રહ્યા છે, અને આ વરસાદ ખાલી 5 દિવસ થવાથી આટલી જો સમસ્યા ઊભી થતી હોય, 10 કે 15 ઇંચ વરસાદ થાય તો આ ભાભરની સમસ્યા શું થઈ શકે, લોકોને પરેશાનીઓ કેવી હોઈ શકે, એ તંત્રએ વિચારવાની જરૂર ખરી.